અમદાવાદમાં એર ઇન્ડિયાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. ઓસ્ટ્રેલિયાથી લવાયેલો મૃતદેહ અન્ય સરનામે પહોંચ્યો તો ખોટા એડ્રેસે મૃતદેહ મોકલતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો. એર ઇન્ડિયાએ મૃતદેહ પહોંચાડ્યો કોર્પોરેટર ઓફિસમાં. મૃતદેહ કોર્પોરેટર ઓફિસ પહોંચતા લોકોમાં કુતૂહલ. તો એર ઇન્ડિયાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. બીજાના સરનામે પહોંચી ગયો બોડી, ડેડ બોડી પહોંચી ગઈ. તો ઓસ્ટ્રેલિયાથી લેવાયેલ મૃતદેહ ખોટા એડ્રેસે મોકલતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો. કોઈ નામ નહીં, સહી વગર એર ઇન્ડિયાએ મૃતદેહ ધ ફર્સ્ટ કોર્પોરેટ ઓફિસમાં જ મોકલી અપાયો. પરિવાર મૃતદેહની જુએ છે રાહ. મૃતદેહ મળ્યો કોર્પોરેટ ઓફિસથી તો એર ઇન્ડિયાએ મૃતદેહ પહોંચાડ્યો કોર્પોરેટ ઓફિસમાં. તો અલગ એડ્રેસમાં પહોંચી ગયો મૃતદેહ. પરિવારજનો મૃતદેહની રાહ જોતા રહી ગયા અને એર ઇન્ડિયાની આ બેદરકારીને કારણે કોર્પોરેટ ઓફિસમાં મૃતદેહ પહોંચતા કુતૂહલ સર્જાયું. મૃતદેહ કોર્પોરેટ ઓફિસમાં પહોંચતા લોકોમાં કુતૂહલ. તો એર ઇન્ડિયાના અધિકારીઓનો ઉડાવ જવાબ. પરિવારમાં એર ઇન્ડિયા સામે રોષ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાથી મૃતદેહ આવતો હતો તે મૃતદેહને અલગ એડ્રેસમાં પહોંચાડી દેવામાં આવ્યો, ખોટા એડ્રેસમાં પહોંચાડી દેવામાં આવ્યો. જ્યારે પરિવારમાં એક તો શોકનો લાગણી હતી ને એ તરફ મૃતદેહ ન પહોંચતા પરિવારમાં રોષ જોવા મળ્યો. કોર્પોરેટ ઓફિસે મૃતદેહ પહોંચી જતા પરિવારમાં નારાજગી, રોષ જોવા મળ્યો. અમદાવાદમાં એર ઇન્ડિયાની આ ગંભીર બેદરકારી સામે આવી છે. ઓસ્ટ્રેલિયાથી લવાયેલો મૃતદેહ અન્ય સરનામે પહોંચતા પરિવારજનો રાહ જોતા રહી ગયા. એક તો પરિવાર પર દુઃખના ડુંગરા હતા અને તે તરફ મૃતદેહ સમયસર ન પહોંચતા પરિવાર રાહ જોતા રહી ગયા. જે પ્રકારે અહીંયા ડેડ બોડી લાવવામાં આવી, કયું એડ્રેસ હતું અને કેમ અહીંયા શા માટે લાવવામાં આવી? એ અદાણીવાળાને એમને પ્રોપર ખબર છે મેડમ. અદાણીવાળા, આ રહ્યા અદાણીવાળા સ્ટાફ. તમને ખબર નથી? ને, હું મોર્નિંગ શિફ્ટમાં છું. તમે શા માટે અહીંયા આવ્યા? તમે શા માટે આવ્યા? કંઈક ડ્યુટી તો છે ને તમારી? મારી ડ્યુટી છે મોર્નિંગની. આપણે શા માટે અહીંયા આવવું પડ્યું? એટલે આ ડેડ બોડીમાં. તો આ મૃતદેહને ખોટા એડ્રેસ પર મોકલી દેવામાં આવ્યું. એર ઇન્ડિયાની આ ગંભીર બેદરકારી અને સ્ટાફ ઉડાવ જવાબ આપી રહ્યા છે, એકબીજા ઉપર ઢોળી રહ્યા છે. પરંતુ જે પરિવાર છે, જે પરિવાર મૃતદેહ રાહ જોઈ રહ્યા હતા, ઓસ્ટ્રેલિયાથી આ મૃતદેહ આવી રહ્યો હતો, એક તો પરિવાર ઉપર દુઃખના ડુંગર હતા અને ફરી મૃતદેહ અલગ એડ્રેસે પહોંચી ગયો. તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે. જી દિવ્યા, આ એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી અને પરિવારમાં રોષ શું છે, વધુ વિગતો? હિના, અમદાવાદમાં વહેલી સવારે મૃતદેહ એર ઇન્ડિયા દ્વારા ઓસ્ટ્રેલિયાથી મૃતદેહ લાવવામાં આવ્યો હતો. પરિવાર ત્યાં સ્થળ પર મૃતદેહ માટે તલપાપડ થઈને પોતાના પરિવારના સભ્યનું મૃતદેહ મૃત્યુ થઈ ગયું છે અને તેને મળવા માટે, તેને ભેટવા માટે તલપાપડ થઈ રહ્યો છે. ત્યારે એર ઇન્ડિયા દ્વારા બેદરકારી સામે આવી અને જે મૃતદેહ હતો તે પોતાના નિવાસ સ્થાન પરના બદલે કોર્પોરેટ ઓફિસની બહાર પહોંચી જાય છે અને તે બાદ પરિવારજનો છે જે પોતાના પરિવારના સભ્યની જે મૃત્યુ થઈ ગયું છે તે યુવકને શોધવા માટે પરિવાર શોધખોળ તપાસ કરે છે. જ્યારે બેદરકારી સામે આવે છે અને આ પ્રકારે બેદરકારી લોકો સામે પગલા લેવા માટે પરિવારે માંગ કરી છે અને એર ઇન્ડિયા સામે રોષ વ્યક્ત કર્યો છે. જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આભાર. તો પરિવાર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જે 17 તારીખે ઓસ્ટ્રેલિયામાં મારા એક નોનની દુર્ઘટના થઈ હતી, જે દરિયામાં એનું મોત થયું હતું, જેની બોડી કાલ રાતે પરમ દિવસથી ઓસ્ટ્રેલિયાથી જે નીકળી હતી અને ઓસ્ટ્રેલિયાથી દિલ્હી આવી અને દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી જે અમદાવાદ આવવાની હતી, જે આજ સવારે આવવાની હતી, એની જગ્યાએ કાલ રાતે આવી ગઈ હતી અને એર ઇન્ડિયાની બેર ગોદર કરી હતી. આ બોડી છેક વસ્તાપુર લેક એક ધ ફર્સ્ટ જે છે એમાં બોડી આવી ગઈ હતી, જે એર ઇન્ડિયા કોઈ જવાબ નહોતો આપતા. અમે સવારના 9 વાગ્યાનો ફોલોઅપ લઈ છીએ, જે વિધાઉટ સિગ્નેચરે આખી બોડી એમને આપી દીધી અને એમના અધિકારી પ્રોપરે જવાબ નહોતા આપતા. જે લાસ્ટ તપાસ થઈ કે ભાઈ આ નંબરનું સીસીટીવી ફૂટેજને બધું જોયું પછી ગાડીના નંબરના આધારે અમે આ બોડી શોધીને અમે ધ ફર્સ્ટમાં 5th ફ્લોર ઉપર જે છે ત્યાંથી અમે બોડી કલેક્ટ કરી છે. ઓલરેડી આ 17 તારીખની ડેટ થયેલી છે, જે આજના દિવસે, આજે ટોટલ 28 તારીખ થઈ, જે આટલા દિવસ થઈ,
જે એના મધર અને ફાધર જે ખાધા પીધા વગર એમનામાં જ રહ્યા છે અને એમને જે છોકરાનું મોઢું જોવા માટે જે તત્પર હતા, જે આ લાગણી બહુ દુર્લભ છે અને આવી ઘોર બેદરકારી ન સાલવી લેવાય એવી મારી એક નમ્ર અપીલ છે.